नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनुं हार्दिक स्वागत करवामां आवे छे। पुस्तकनुं नाम छे समस्याओनुं समाधान ऋषि चिंतन थी। जीवन साधना तथा ध्यान। समस्या उपवासनाने मानव जीवननी सर्वोपरि बुद्धिमत्ता केम मानवामां आवे छे। समाधान उपवासनानो मुख्य उद्देश्य ईश्वरनुं सान्निध्य प्राप्त करवानो छे। ईश्वरना नाम जप ध्यान पूजन दर्शन स्तवन कीर्तन वगैरह विधि विधान उपवासना अंतर्गत आवे छे। आ पूजा विधि में जे समय लागे छे तेनाथी आपणी चेतना ईश्वर ने याद करे छे अने तेनी समीपतानो अनुभव करे छे। जो भावनापूर्वक पूजन करवामां आव्यो होय तो आखो दिवस तेनो अनुभव थतो रहे छे। दारू पीवाथी तेनो नशो आखो दिवस रहे छे। ते ज रीते एक वार કે કેટલી વાર ઈશ્વરનું સ્મરણ તથા પૂજન કરવામાં આવે તો તે પૂરું થયા પછી પણ પરમાત્માના સાનિધ્યથી પેદા થતી ઉત્કૃષ્ટતા ભાવનાઓ જળવાઈ રહે છે અને મનુષ્ય ઈશ્વરના દરબારમાં બેઠેલો દરબારી જેવો પોતાની મનોભૂમિ બનાવી દે છે। રાજાના દરબારીઓ તથા મંત્રીઓ પોતાનું ગૌરવ ઘટે એવા હલકા કામ નથી કરતા તો પછી ઈશ્વરના દરબારમાં તેમની નજીક રહેનાર વ્યક્તિ દુર્બુદ્ધિ અપનાવવાની તથા દુષ્કર્મ કરવાની ભૂલ કઈ રીતે કરે। જો આત્મા પરમાત્મા તરફ મુખ રાખશે તો તેને અવશ્ય પ્રકાશ મળશે। પરમાત્માનો પ્રકાશ પડતા જ આત્મા પણ પોતાના સત ચિત્ત અને આનંદ સ્વરૂપની સાથે પ્રકાશે છે। એવા પ્રકાશથી મનુષ્ય નરમાંથી નારાયણ પુરુષમાંથી પુરુષોત્તમ તથા આત્માથી પરમાત્મા બનતો જાય છે। તેથી ઉપાસનાને માનવ જીવનની સર્વોપરિ બુદ્ધિમત્તા માનવામાં આવી છે। જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ।